સ્માર્ટ સિટી અને સ્માર્ટ નગરીમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, ભૂવા તો પડવાના. રોડ પર ભૂવા ન પડે ત્યાં સુધી વડોદરાનો રોડ ન કહેવાય. એક પણ રોડ એવો નથી કે જ્યાં ભૂવા ન પડ્યા હોય. મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો આજરોજ વડોદરા શહેરમાં છેલ્લા 6-6 દિવસથી ભૂવો પડ્યો છે, છતાં તેને જોનાર કોઈ નથી, તપાસ કરનાર કોઈ પણ નથી. વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારની આ ઘટના છે કે આ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીથી VIP રોડ જવાના મુખ્ય માર્ગ પર અવારનવાર રોડ પર ભ્રષ્ટાચારના ભૂવા પડે છે અને આ સિલસિલો તો યથાવત જ છે. આજરોજ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું, આ ભૂવો સતત 6 દિવસથી પડ્યો છે, હાલમાં વરસાદ પડી રહ્યો છે. આ ભૂવો પડવાથી કોઈ રાહદારીને જાનહાનિ થશે અથવા મૃત્યુ થશે અથવા કોઈ ઘટના અનિચ્છનીય બનશે તો તેના માટે જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી આ ભૂવા બાબતે. 6-6 દિવસથી આ ભૂવો પડેલો છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ સાથે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ રોડના ભૂવાને 24 કલાકમાં પૂરણ કરવામાં નહીં આવે અને જો રિપેરિંગ કરવામાં નહીં આવે તો 24 કલાક બાદ સામાજિક કાર્યકર દ્વારા રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે, તેમ કમલેશભાઈ પરમારે જણાવ્યું હતું, જેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી અને સ્થાનિક કોર્પોરેટરોની રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આમ વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. સરકારી નાણાંના ભૂવા પડી રહ્યા છે, રોડ બનાવવામાં આવી રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા, સરકારના ટેક્સનો પાણીમાં જતો જોવા મળી રહ્યો છે અને આ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરાના VIP રોડ કહી શકાય અને આ VIP રોડ પર જવાના VIP રોડના સ્માર્ટ સિટીના રોડ પર જ ભૂવા પડવાનો સિલસિલો યથાવત. અને આ ભૂવા જે પડ્યો છે તે 6 દિવસથી પડેલો છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું. કારેલીબાગ વિસ્તારમાં ભૂવાનો સિલસિલો યથાવત છે. આ કોર્પોરેટરો સાથે સાથે અધિકારીઓની બેદરકારીને કારણે, સાથે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ ભૂવા અવારનવાર પડતા રહેશે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારનો જે ભૂવો છે, આ ભૂવો આજે સતત 1 અઠવાડિયાથી પડ્યો છે, છતાં તંત્રનું ધ્યાન જતું નહીં. ઓનલી વાયદા વચનો માટે જ આ કોર્પોરેશન છે. આ તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો છે. વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ વિસ્તાર છે, આ વિસ્તારમાં જે કહેવાય છે વાઘેશ્વરી સોસાયટીથી જે VIP રોડ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર અવારનવાર ભૂવા પડી રહ્યા છે. પરંતુ કહી શકાય કે કોન્ટ્રાક્ટરની અધિકારીઓની સાથે સાથે કહી શકાય કે વોર્ડના કોર્પોરેટરોની કંઈક ને કંઈક મિલીભગતના લીધે આ રોડ પર તમે અવારનવાર જોઈ શકો છો કે ભૂવા પડી રહ્યા છે. પરંતુ કહી શકાય કે સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક અધિકારીઓની બેદરકારી કહેવાય, કારણ કે આ જગ્યા ઉપરથી અવારનવાર અહીંથી લોકો જતા હોય છે પરંતુ ધ્યાન જતું નથી. એટલે કહી શકાય કે બેદરકારીના કારણે આ મોતના કૂવાની અંદર, મોતના ખાડાની અંદર જો કોઈ આકસ્મિક રીતે પડશે અને મૃત્યુ થશે અથવા ઈજાગ્રસ્ત થશે તો જવાબદારી કોણે. એટલે વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી, અમારી વિનંતી છે કે આ ભૂવો જે પડ્યો છે એને તાત્કાલિક ધોરણે પૂરણ કરવામાં આવે, રિપેરિંગ કરવામાં આવે, પેચવર્ક કરવામાં આવે, નહીં તો આ જ ભૂવાની બાજુમાં બેસીને 24 કલાક બાદ અમે રામધૂન કાર્યક્રમ કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રી સાથે સાથે વોર્ડના કોર્પોરેટર શ્રીની રહેશે. જે રીતે પાણી ભરાઈ જાય અને ભૂવામાં કોઈ જાનહાનિ થાય તો જો જે રીતે કહી શકાય કે વડોદરા શહેરની તિજોરી તળિયા ઝાટક છે, જ્યારે જ્યારે તમે જોઈ શકો છો કે અવારનવાર ગટરમાં પડવાથી મૃત્યુ થતું હોય છે, સાથે કહેવાય છે ખાડામાં પડવાથી મૃત્યુ થતું હોય છે, ઢોરના અકસ્માતથી મૃત્યુ થતું હોય છે, ત્યારે વડોદરા કોર્પોરેશન આ તદ્દર કરી દેતા હોય છે. એટલે અમારી માંગણી એક જ છે કે જો આ મોતના કાળાની અંદર જો કોઈ રાહદારીને ઈજાગ્રસ્ત થશે અથવા મૃત્યુ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના કોર્પોરેશનની સાથે સાથે સ્થાનિક જે કોર્પોરેટરની અને અધિકારીઓની રહેશે. આપનો પરિચય? પરમાર કમલેશ, સામાજિક.